રાજ્યમાં નવા નોંધાતા કેસમાં સતત ઘટાડો નોંધાય. નવા 996 કોરોનાના કેસીસ. કોરોનાથી 15ના મૃત્યુ, જ્યારે કે 3000ને પાર થયા રિકવરીના આંકડા. 4 કોરોના દર્દી રિકવર થયા. કોરોના દર્દીઓનો રિકવરી રેટ 96.32%. સાથે અત્યાર સુધી રાજ્યમાં 7,85,000થી વધુ દર્દીઓએ આપી કોરોનાને માત. હાલ રાજ્યમાં કોરોનાના 22,087 કોરોના દર્દી સારવાર હેઠળ, જેમાંથી 382 દર્દી વેન્ટિલેટર પર. અમદાવાદમાં પણ નવા કોરોના કેસમાં નોંધાયો સામાન્ય ઘટાડો. નોંધાય નવા 149 કોરોના કેસ. શહેરમાં 142, જિલ્લામાં 7 નવા કેસ. કોરોનાથી 4ના મોત. 433 કોરોના દર્દી રિકવર થયા. સુરતમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો. નોંધાય નવા 127 કેસ. શહેરમાં 81, જિલ્લામાં 46 નવા કેસ. કોરોનાથી કુલ 3 દર્દીના મોત. 268 કોરોના દર્દી રિકવર. વડોદરામાં નોંધાય રાજ્યના સૌથી વધુ કેસ. નોંધાય નવા 211 કેસ. શહેરમાં 132, જ્યારે કે જિલ્લામાં 979 કેસ. કોરોનાથી કુલ 657 દર્દી થયા સાજા, જ્યારે 2 કોરોના દર્દીના મોત. રાજકોટના જિલ્લાઓમાં અને શહેરમાં ઘટ્યું સંક્રમણ. નોંધાય નવા 77 કેસ. શહેરમાં 49, જ્યારે કે જિલ્લામાં 28 નવા કેસ. કુલ 35 કોરોના દર્દી થયા રિકવર, જ્યારે કોરોનાથી 1 દર્દીનું મોત. 18 થી 44 વર્ષની વય જૂથના યુવાનોના વેક્સિનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 23,63,000 યુવાનોએ વેક્સિન લીધી. એક જ દિવસમાં 2,63,000થી વધુ યુવાનો રસી લીધી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોનાને નિયંત્રણ લાવવા યુવાનો ઝડપથી વેક્સિન લે એવી વ્યવસ્થા કરવા તંત્રને આદેશ કર્યા. અત્યાર સુધીમાં વેક્સિનેશન માટે રાજ્ય સરકારે ₹93,15,00,000નો ખર્ચ કર્યો છે. રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ પ્રધાન જયેશ વાદળીયા રસીકરણ મુદ્દે કહ્યું, પહેલા લોકોમાં ડર હતો, જેથી વેક્સિનેશન ઓછું થતું હતું, પરંતુ હવે યુવાનો આગળ આવ્યા છે અને તેથી 2 દિવસથી મોટા પ્રમાણમાં રાજકોટમાં વેક્સિનેશન થઈ રહ્યું છે. વાદળીયાએ વધુમાં કહ્યું, વેક્સિનેશનમાં અંધશ્રદ્ધાને સ્થાન ન હોવું જોઈએ. દરેક વ્યક્તિએ રસી લેવી જ જોઈએ. ભારતમાં હાલ મ્યુકોરમાઇકોસિસના સૌથી વધારે દર્દીઓ ગુજરાતમાં સારવાર હેઠળ છે, ત્યારે કેન્દ્રએ પહેલી વખત ગુજરાતને મ્યુકોરમાઇકોસિસની સારવારમાં વપરાતા 23,610 એમ્ફોટેરિસિન બી ઇન્જેક્શન આપ્યા. પહેલી વખત 20,000થી વધુ જથ્થો ગુજરાતને મળતા સારવાર હેઠળના દર્દીઓને ગુજરાતમાં જિલ્લા સ્તરેથી સરળતાથી ઇન્જેક્શન ઉપલબ્ધ થશે. મહત્વનું છે કે મહારાષ્ટ્ર કરતાં પણ વધુ દર્દીઓ ગુજરાતની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કોરોનાના કેસ ઘટવાની સાથે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડવા લાગ્યા છે લોકો. સુરતમાં મનાઈ હોવા છતાં જીમ ખોલવામાં આવ્યું. ગોંડલમાં પણ શહેર ભાજપા પ્રમુખ ચંદુ દુધાત્રાએ જન્મદિવસની ઉજવણી કરતા તેમની સામે ફરિયાદ નોંધાઈ. અમદાવાદના નરોડામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો, જ્યાં મોટી સંખ્યામાં ભાજપાના કાર્યકરો એકત્રિત થયા. સુરતના બારડોલીમાં યુવાનો સારા જાહેર બર્થડે પાર્ટીની ઉજવણી કરતા દેખાયા.